નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું છું હિમાંશુ મેસરિયા. આજે આપણે વાત કરવાની છે ફ્રૂટ્સ વિશે વાત કરવાની છે. તમે પણ જાણો છો, બધા પણ જાણો છો કે આપણે નાના બાળકોને તેમજ આપણે વડીલો છોકરાઓ એક સારું જીવન જીવીએ એ માટે આપણે ફ્રૂટ રોજબરોજ બજારમાંથી લેતા હોય છે. પરંતુ શું તમે કોઈક દિવસ કલ્પના કરી ખરી કે એ ફ્રૂટ તમારા બાળકનો જીવને જોખમમાં મૂકી શકે છે? ના. તો હું તમારા માટે એક સરસ મજામાં જે વિડીયો લઈને આવ્યો છું. સૌથી તમે નવા હોય અને મારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરજો. અને આ માહિતી જનજાગૃતિ માટે છે. જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલમાં જ હમણાં મેં સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં એક વિડીયો જોયો હતો કે જેમાં એક પિતા પોતાના નાના બાળકને સફરજન ખવડાવતો હતો. તો સફરજનની અંદર કેટલું ખરાબ વસ્તુ આવતી હોય છે અને જાગૃત થવાની જરૂર છે એ વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું. તો આપણી પાસે છે આ એક સફરજન છે. તમે અને બધા આ સફરજન આપણને ખાતા હોય છે અને નાના બાળકો પણ આ સફરજનને આપણે ખવડાવતા હોય છે. હું પણ ખાતો હોઉં છું, તમે પણ બધા ખાતા હોય છે. પરંતુ તમે આ સફરજનનું હજુ જોઈ ન જોયું કે સફરજન આમ તો દેખવામાં એકદમ સરસ મજામાં આવતું હોય છે, આ ચમકદાર પણ હોય છે સફરજન. તો હવે આપણે સફરજનનું કેટલું જોશું કે આ સફરજનમાં કેટલું આ સફરજનની અંદર કેટલું કચરો રહેલો હોય છે અને અંદર શું આવતું હોય છે આપણે જોશું. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. હવે આપણે જોશું આપણા જોડે આ સફરજન છે. હવે સફરજનને આપણે આપણે બ્લેડથી કરીશું નીચે આગળ આવું જોઈએ. હવે આપણે જોશું આ સફરજન છે. આપણે ચપ્પુ છે, ચપ્પાવાળી આપણે સફરજનની અહીંયા ગાડી આ તમે જોઈ શકો છો. આ જે સફરજન છે આપણે ચપ્પાવાળી અને જે છાલ હતી અને આપણે આ રીતે ઘસી અંદરથી એક આ ક્ષારવાળો પદાર્થ નીકળે છે. આ તમે જોઈ શકો છો આ ક્ષાર છે. હવે આપણે જ્યારે સફરજન સારું હોય, પ્રોટીન હોય એમ સમજીને ખાતા હોય છે, પરંતુ આ વસ્તુ જે છે આપણે જે મીણબત્તીમાં જે મીણ લગાવવામાં આવતું હોય છે આ મીણના કારણે સફરજન બધું ચમકદાર બનતું હોય છે. એટલે આ લોકો મીણનો ઉપયોગ આ સફરજન ઉપર ચમક સારું સફરજન બને, સારું લાગે એ ચમકાવવા માટે આ મીણનો ઉપયોગ કરતા હોય છે. એટલે આપણે આ સ્વાસ્થ્યની ખાસ સાથે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા હોય તેવું પણ લાગી રહ્યું છે. તો આપણે જ્યારે પણ સફરજન લાવીએ તો ત્યારે આ સફરજનને કાપીને ખાવું અને બરાબર ધોવું અને છાલતો ખાવી જ નહીં. અને તમે જોઈ શકો છો ફરી તમને લાઈવ ડેમો બતાવું છું. આ છે આ સફરજન, આપણે આ રીતે આની ઘસીએ છીએ. આ તમે જોશો આ ક્ષાર છે, આ મીણનો ક્ષાર છે. તો સફરજન તમે પણ જ્યારે પણ ખાઓ ત્યારે કાપીને બરાબર ધોઈને ખાઓ અને ઉપરની છાલ ખાવી નહીં. જો વિડીયો સારો લાગે તો જનહિતમાં ગુજરાતના ખૂણે ખૂણે તમારા તમામ સોશિયલ મીડિયામાં શેર કરવા વિનંતી છે. અને આ સફરજન તમે સાચવીને ખાજો, કાપીને ખાજો એવી પ્રાર્થના કરું છું. થેન્ક યુ.